મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા શીખીશું. બરાબર, આપણે બજારમાં જે શાકભાજી લેવા જઈએ છીએ, બરાબર ને, શાકભાજી લેવા જઈએ છીએ, તમને તો નહીં પણ મારા મમ્મીને વધારે ખ્યાલ હોય, બરાબર. તો મમ્મી શાકભાજી લેવા જાય છે તો શું મમ્મી શાકભાજી કિલો જ ખરીદે છે? ના, ક્યારેક અડધો કિલો પણ ખરીદે છે, ક્યારેક શું કરે છે 250 ગ્રામ પણ ખરીદે છે, 200 ગ્રામ પણ ખરીદે છે, બરાબર ને. એટલે કે જેવી શાકભાજી એવી રીતે મમ્મી એ વસ્તુની ખરીદી, શાકભાજીની ખરીદી કરે છે, બરાબર. તો અહીંયા ઘણી આપણને શાકભાજીનું નામ અને 1 કિલોનો ભાવ આપેલો છે, એના ઉપરનો થી આપણે કેટલાક દાખલાઓ ગણતા શીખીશું. તો જુઓ, વસ્તુ ભાવ રૂપિયામાં 1 કિલો. અહીંયા ઘણી તમને જે કિંમત આપવામાં આવેલી છે, જે રૂપિયા આપવામાં આવ્યા છે, 1 કિલોનો ભાવ આપવામાં આવ્યો છે. 1 કિલો ટમેટાનો ભાવ 8 રૂપિયા, 1 કિલો બટાકા 12 રૂપિયાના, 1 કિલો ડુંગળી 10 રૂપિયાની, 1 કિલો ગાજર 100 રૂપિયાના અને 1 કિલો કોળું 4 રૂપિયાનું. આ રીતે તમને ભાવ આપેલો છે. હવે એના આધારે આપણે દાખલા ગણતા શીખીશું. પહેલું, અ, 1/3 કિગ્રા ટામેટાની કિંમત કેટલી થાય? હવે 1/3, 1/3 એટલે કેટલા થશે? અડધા, બરાબર ને. અડધા ટામેટાની કિંમત કેટલી થાય? હવે આખા ટામેટાની કિંમત, હવે 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી છે? 8 રૂપિયા. તો અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થશે? 8ના અડધા થઈ જશે, બરાબર. આપણે જોઈએ તો કેટલા ટમેટા છે? 1 કિલો. તો 1/3 ગુણ્યા ટમેટાની કિંમત કેટલી છે? 8 રૂપિયા. તો કે રૂપિયા 8, બરાબર. હવે આ બેનો તો શું થશે? ગુણાકાર. અને આ બેનો ભાગાકાર, એટલે 2 × 8, બરાબર. એટલે કેટલા થશે? 4 રૂપિયા. 8ના અડધા કેટલા થશે? 4. એટલે કે 1/3 કિગ્રા ટામેટાની કિંમત કેટલી થશે? 4 રૂપિયા થશે. આ રીતે નહીં કરવું હોય તો શું કરવાનું? 1/2 × 8, બરાબર. 8 × 1 = 8 અને 2/2, એટલે કે ભાગાકારમાં 2 × 8, બરાબર 4 રૂપિયા. તમે આ રીતે પણ ગણતરી કરીને જવાબ લખી શકો છો. ચાલો હવે આગળ, કોની કિંમત વધારે, અડધો કિગ્રા ડુંગળીની કે અડધો પા ભાગના ગાજરની, બરાબર. હવે અડધો કિગ્રા ડુંગળી, તો આપણે સૌથી પહેલા એની કિંમત શોધવી પડે કે કોની કિંમત કેટલી થશે. તો પહેલા આપણે જોઈએ ડુંગળી, બરાબર. તો ડુંગળીની કિંમત કેટલી છે? ડુંગળીની કિંમત 10 રૂપિયા છે, બરાબર, કિલોની. આપણે કેટલી ડુંગળી લેવાની છે? અડધો કિગ્રા ડુંગળી, એટલે કે 1/3 × 10, બરાબર. 10 × 1 = 10 અને છેદમાં કેટલા છે? 2, એટલે કે 2 × 5 = 10, એટલે આવશે રૂપિયા 5. તો અડધો કિગ્રા ડુંગળી કેટલા રૂપિયાની છે? 5 રૂપિયાની છે. એવી જ રીતે આપણે જોઈએ ગાજરની કિંમત. ગાજર, તો કેટલા ગાજર જોઈએ છે? પા ભાગના, એટલે કે 1/4 ભાગના ગાજર જોઈએ છે. અને ગાજરની કિંમત કેટલી છે? 100 રૂપિયા. કેટલા છે? 16 રૂપિયા. તો 1/4 × 16. હવે આ બેનો શું થશે? ગુણાકાર, એટલે કે 16 × 1 = 16 અને છેદમાં કેટલા છે? 4, એટલે કે 16 ભાગ્યા 4. હવે 4 × 16, બરાબર રૂપિયા 4. હવે આપણે જોઈ શકીએ છીએ કે કોની કિંમત વધારે છે, અડધો કિગ્રા ડુંગળીની કે પા કિગ્રા ગાજરની, બરાબર. તો કોની કિંમત વધારે થઈ? તો કે અડધો કિગ્રા ડુંગળીની કિંમત વધારે થઈ. બીજો દાખલો જોઈએ, 3/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી થાય? હવે કેટલા કિગ્રા છે બટાકા? 3/4, 3/4 એટલે કે 1/4 ભાગ, 1/4 ભાગના બટાકા, એટલે કે 1/4 કિગ્રા બટાકા,
હવે આપણને કેટલા બટાકા જોઈએ છે? બરાબર 3/4 ભાગ જેટલા, બરાબર 3/4 ક્રીગા બટાકા જોઈએ છે. હવે 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી છે? 12 રૂપિયા. કેટલી છે? 12 રૂપિયા, બરાબર. હવે 12 અને 3 નો અંશનો શું થશે ગુણાકાર, એટલે કે 12 ટાળી 36 કેટલા થશે? 36 અને છેદમાં 4, છેદને બેઠા રાખે, બરાબર, એટલે કે 12 ટાળી 36 અને 4 છેદમાં. હવે કેટલા થશે? 9 6 36, બરાબર ને, 9 6 36 થશે ને, 9 1 9 9 2 18 9 4 27 અને 9 6 36 એટલે કે 9 રૂપિયા 9, એટલે કે 3/4 ક્રીઘા બટાકાની કિંમત કેટલી થશે? 9 રૂપિયા થશે. હવે આપણે જોઈએ ડ. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે, તેની પાસે માત્ર 20 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે અને તે બજારમાં ખરીદી કરવા માટે જાય છે. શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? કીર્તિ પાસે ખરીદી કરવા માટેની એક યાદી છે, મતલબ કે બટાટા એને 1/2 કિલો લેવાના છે, કોરું 2 કિલો લેવાનું છે અને ગાજર 1/4 એટલે કે 5 ભાગનું ગાજર એને ખરીદી કરવાની છે. તો શું કીર્તિ પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે તે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે જે તમને યાદી આપેલી છે એ યાદીના આધારે આપણે એની કિંમત શોધી લઈએ. એની કિંમત શોધીશું પછી આપણે જોઈશું કે શું કીર્તિ પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે કે નથી. તો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ બટાકા. બટાટા, હવે બટાટા એને કેટલા ખરીદવાના છે? 1/2 કિગા. કેટલા? 1/2 કિગા. હવે 1 કિગા બટાકાની કિંમત કેટલી છે? 12 રૂપિયા. કેટલી છે? 12 રૂપિયા, બરાબર ને, રૂપિયા 12. એટલે કે 12 સાથે 1 નો ગુણાકાર કરીએ તો 12 એકા 12 અને 2 છેદમાં, બરાબર, એટલે 2 6 12 બરાબર રૂપિયા 6. તો બટાટા કેટલા રૂપિયાના થશે 1/2 કિલા? તો 6 રૂપિયાના થશે. 6 રૂપિયાના 1/2 કિગા બટાકા આવશે. હવે આપણે જોઈએ કોરું. બીજું આપણે જોઈએ કોરું. હવે કોરું એને કેટલું ખરીદવાનું છે? 2 કિગા. કેટલું? 2 કિગા. હવે 1 કિગા કોરાની કિંમત કેટલી છે? 4 રૂપિયા. કેટલી છે? રૂપિયા 4, એટલે કે 4 2 8 એટલે 8 રૂપિયા થશે. તો 2 કિગા કોરું કેટલાનું આવશે? 8 રૂપિયાનું આવશે. એવી જ રીતે હવે જોઈએ ગાજર. ગાજર કેટલું ખરીદી કરવાની છે? 1/4 ભાગ એટલે કે 5 ભાગનું, એટલે કે 1/4 × હવે ગાજરની કિંમત કેટલી છે? 16 રૂપિયા. કેટલી છે? 16 રૂપિયા, બરાબર, એટલે 16 એકા 16 અને છેદમાં 4. તો 4 6 16 બરાબર રૂપિયા 4. કેટલા રૂપિયા થશે? 4 રૂપિયા. હવે આ 3 એ 3 વસ્તુની કિંમત આપણે શોધી લીધી છે. હવે આપણે જોઈએ કે શું કીર્તિ પાસે 20 રૂપિયા છે, તો 20 રૂપિયામાં આ બધું વસ્તુ તે ખરીદી શકશે. તો ચાલો આપણે એ જોઈએ. ચાલો પહેલું તો જોઈએ બટાટા. તો બટાટાની કિંમત કેટલી છે? રૂપિયા 6. ત્યાર પછી કોરું. તો કોરુંની કિંમત કેટલી થશે? રૂપિયા 8. અને ગાજર. તો ગાજરની કિંમત થશે રૂપિયા 4. હવે જુઓ 6 ને 4 10 10 ને 8 18, તો કેટલા થઈ ગયા? રૂપિયા 18 કુલ. તો કુલ એને કેટલા રૂપિયાની ખરીદી કરી? 18 રૂપિયાની ખરીદી કરી, બરાબર, જ્યારે એની પાસે કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો 18 રૂપિયાની એ ખરીદી કરે છે, તો શું એ પૂરતી રકમ છે એની પાસે? તો કે હા, એની યાદી પ્રમાણે એ વસ્તુ ખરીદી શકે એટલી પૂરતી રકમ કીર્તિ પાસે છે. એ આ દરેક વસ્તુ ખરીદી શકશે.
ઉપરાંત એને 18 રૂપિયાની વસ્તુ ખરીદી શકે છે, એની પાસે 20 રૂપિયા છે એટલે કે હજુ એની પાસે 2 રૂપિયા બચશે. કેટલા રૂપિયા બચશે? 2 રૂપિયા હજુ પણ એની પાસે બચશે. હવે આગળ જોઈએ ઈ. આપેલ ભાવની યાદી પરથી તમારી જાતે 2 પ્રશ્નો બનાવી તેના જવાબ આપો. હવે તમને જે આ ભાવની યાદી આપી છે એના ઉપરથી તમારે તમારી જાતે 2 પ્રશ્ન બનાવવાના છે. મેં અહીંયા 2 પ્રશ્નો મારી જાતે બનાવ્યા છે, પણ એવા પ્રશ્નો બનાવવાના કે જે આગળ આવી ગયા નથી. આ સિવાયના તમારે બીજા 2 પ્રશ્નો બનાવવાના છે. આ 2 પ્રશ્નો મેં બનાવ્યા છે, હવે બીજા 2 પ્રશ્નો તમારે તમારી જાતે બનાવવાના અને એની ગણતરી કરી અને જવાબ લખવાના. તો ચાલો આની આપણે ગણતરી કરી લઈએ. 1/2 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? બરાબર, ચાલો ગાજર કેટલા છે? 1/2 કિગ્રા એટલે કે 1/3 એટલા, ગુણ્યા ગાજરની કિંમત કેટલી છે? 100 રૂપિયા. 100 બરાબર, એટલે 16 × 16 અને 2 ક્યાં જશે? છેદમાં. બરાબર, એટલે 8 × 16 બરાબર ₹8. એટલે 1/2 કિગ્રા ગાજરની કિંમત કેટલી થઈ? ₹8. હવે જુઓ 1/4 કિગ્રા કોળાની કિંમત કેટલી થશે? બરાબર, કોળું કેટલું છે? 1/4 એટલે કે 1/2 ભાગ જેટલું. તો 1 કિગ્રા કોળાની કિંમત કેટલી છે? 4 રૂપિયા. બરાબર, કેટલી છે? 4 રૂપિયા. હવે 4 × 4 અને છેદમાં 4 એટલે કે 4 × 4 ઉડી જશે, એટલે કે 4 × 4 બરાબર ₹1. 1 રૂપિયામાં 1/4 ભાગનું કોરું મળશે. બરાબર, એટલે કે 1/4 કિગ્રા કોળાની કિંમત કેટલી થશે? 1 રૂપિયો થશે. પ્રશ્નો મેં બનાવેલા હતા આ સિવાયના, એટલે કે જે આવી ગયા છે એ પ્રશ્નો સિવાયના બીજા 2 પ્રશ્નો તમારે જાતે બનાવવાના છે અને આ રીતે ગણતરી કરી એનો જવાબ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.